હે ગાઈઝ, વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી. મેં હું ભરત ચૌધરી, અને આજે આપણે વાત કરીશું કે જે UGBCL ની 12, 13 અને 14 તારીખે જે વિદ્યુત સહાયકની જે એક્ઝામ થવાની છે તે કોમ્પ્યુટર પર થવાની છે. તો તમારે એના તમારે ત્યાં તમને કેવું જોવા મળશે, ત્યાં કયા કયા વિકલ્પો હશે, તમારે કેવી રીતે ટેસ્ટ આપવાનો રહેશે, એના માટેની એક UGBCL એ એક લિંક મોકલી છે આપણને, કે તેના થ્રુ તમે એને પ્રેક્ટિસ કરી શકો છો. તો આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે ત્યાં તમારે કેવી રીતે ટેસ્ટ આપવાનો રહેશે અને શું શું પ્રોસેસ કરવાની હશે, ત્યાં તમને કયા કયા વિકલ્પો જોવા મળશે, તમે કેવી રીતે અટેમ્પ્ટ કરી શકો છો ક્વેશ્ચન. સો એની બધી જ માહિતી આપણને આ વિડીયોમાંથી તમને મળી જશે. સો પહેલાં તમારે ગૂગલ તમારું ક્રોમ ખોલી દેવાનું. ગૂગલ ક્રોમમાં તમને હું બતાવી દઉં કે આ જે આવી નિશાની હોય ને, આ જે 2 મિનિટ, આ જે છે આ ગૂગલ ક્રોમ છે, આ પહેલાં તમારે તમારા મોબાઈલમાં ખોલી દેવાનું. ગૂગલ ક્રોમ ખોલી પછી તમારે અહીં ત્યાં નેટ ચાલુ કરી અને અહીંયા લખી દેવાનું મારું ગુજરાત. આવી ગયું છે મારું ગુજરાત. મારું ગુજરાતમાં પછી તમારે નીચે જશો, તમે નીચે જશો એટલે જુઓ અહીંયા જોવા મળશે UGBCL મેથોડોલોજી, એના ઉપર ક્લિક કરવાનું. જો અહીંયા ક્લિક હિયર લખેલું છે, એના ઉપર તમે ક્લિક કરીએ આપણે એટલે નીચે જવાનું ફરી. જો આ જો અહીંયા આ મેથોડોલોજી છે જે તમારે વાંચવાની જરૂર છે નહીં અત્યારે, એના કરતાં એક્ઝામનું વાંચશો તો ફાયદો થશે. અહીંયા લખેલું છે મોક ઓનલાઈન ટેસ્ટ, એના ઉપર તમારે અહીંયા ઉપર ક્લિક કરવાનું, ક્લિક હિયર. સો આપણે ત્યાં ક્લિક કરીએ તો જો અહીંયા આવું આપણને ખુલશે. સો પહેલાં જોઈ લેવાનું કે અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ છે, આપણે ગુજરાતી લેંગ્વેજ હોય તો કરી દેવાની, હોવી જોઈએ વિકલ્પમાં. તો અત્યારે નથી પણ કદાચ એ વખતે તમે જ્યારે એક્ઝામ આપવા જશો ત્યાં તમને જોવા મળશે. સો આ ઇન્સ્ટ્રક્શન છે, શરૂઆતમાં બધા અલગ અલગ આપેલા છે જે વાંચવાની જરૂર છે નહીં, તમારે સીધું નીચે જતું રહેવાનું અને અહીંયા આપણે મતલબ એના ઉપર રાઇટ ક્લિક મારી દેવાનું કે ભાઈ મને બધું એક્સેપ્ટ છે. પછી તમારે અહીંયા જે આ સબમિટ બટન દેખાય છે એના ઉપર ક્લિક કરી દેવાનું. એટલે એના ઉપર ક્લિક કરશો એટલે તમને એક આવું જોવા મળશે. હવે એકચ્યુઅલી આ શું છે કે એક ટેસ્ટ છે, મોક ટેસ્ટ છે, એટલે એના માટે તમને શું અહીંયા 30 જ માર્કનો છે. બાકી તમારી એક્ઝામ તો 100 માર્કની થવાની છે, તો એમાં ધારો કે ઇંગ્લિશ લેંગ્વેજ છે એ 10 માર્કનું પૂછાવાનું છે તો અહીંયા 10 માર્ક હશે. પછી કોમ્પ્યુટર છે 10 માર્કનું પૂછાવાનું તો અહીંયા 10 માર્ક હશે. એવી રીતે આપેલું છે, પણ આ આપણને ટેસ્ટ માટે આપ્યું છે એટલે એને અહીંયા 5-5 માર્કનું જ બધું આપેલું છે. સો આવું દેખાય પછી તમે જ્યારે એનો ટાઈમ થશે, મતલબ કે 11 વાગે એક્ઝામ શરૂ થવાની છે, તો તમે સ્ટાર્ટ હે એ તમે 11 વાગે જ કરી શકશો. બાકી તમારું આટલું તો તમારું ખુલેલું રહેશે. તો તમે આના ઉપર પછી આના જે અહીંયા સોરી આ હું પાછો રિટર્ન આવતો રહ્યો. સો હવે અહીંયા તમારે જે આ સ્ટાર્ટ ટેસ્ટ લખેલું બટન લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. સો આપણે એના ઉપર ક્લિક કરીએ તો આ ટેસ્ટ શરૂ થઈ ગયો. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને શરૂઆતમાં આવું દેખાશે. તો જો એમાં અહીંયા છે ને એ ટાઈમ દેખાશે, જો ટોટલ 30 મિનિટ હતી તો એમાંથી હવે આપણી જોડે 29 મિનિટ ને 45 સેકન્ડ જ છે, જો આ ટાઈમ ઘટવા માંડ્યો. તો ધીમે ધીમે જ્યારે આ ટાઈમ 0 0 0 બધું થઈ જશે એટલે તમારો ટેસ્ટ છે એ ઓટોમેટિક લોક થઈ જશે, એટલે એના પછી તમે કોઈ બી ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકશો નહીં. પછી અહીંયા તમારો ફોટો દેખાતો હશે તમને, પછી અહીંયા આના ઉપર વ્યૂ, આ જો વ્યૂ પ્રોફાઇલ છે એના ઉપર તમે અહીંયા તમારો રોલ નંબર હશે, પછી તમારું નામ ને બધું છે, આ બધું કંઈ જોવાની જરૂર છે નહીં, અહીંયા તમારું જ હશે. તો એ જોઈ વાળો એકવાર કન્ફર્મ કરી લેવાનું કે ભાઈ આપણો ટેસ્ટ આપણે જ આપીએ છીએ, તો જે આપણો જ આપીએ છીએ ને, બીજા કોઈનો નહીં આપતા ને, એ જોઈ લેવાનું. ઇન્સ્ટ્રક્શન ઉપર કંઈ ક્લિક કરવાની જરૂર છે નહીં, એના ઉપર અલગ અલગ બધા ઇન્સ્ટ્રક્શન આપેલા હશે, એ બધું પાછું આમાં ઇંગ્લિશમાં જ છે, એ વખતે તમારે જોઈ લેવાનું જો ગુજરાતી હોય તો, પણ ઇંગ્લિશ વાંચવાની જરૂર છે નહીં. પછી જે બીજું છે કે જો અહીંયા મેઇન છે આ ઇંગ્લિશ લેંગ્વેજ. હવે જો ટોટલ જ્યારે નોટિફિકેશન આવી હતી ત્યારે તો આમાં એવું લખેલું હતું કે 2 લેંગ્વેજમાં પેપર હશે, પણ આ લોકોએ ટેસ્ટ માટે એક જ લેંગ્વેજ રાખી છે ઇંગ્લિશ. તો ત્યાં તમારે જોઈ લેવાનું કે આમાં ગુજરાતી લેંગ્વેજ છે કે નહીં, નહીતર શું છે કે બધા એ બધા ક્વેશ્ચન તમને ઇંગ્લિશમાં જોવા મળશે. સો મારા ખ્યાલ મુજબ તો હશે જ, તો તમારે પહેલાં અહીંથી ગુજરાતી લેંગ્વેજ કરી લેવાની, એટલે બધું ગુજરાતીમાં આવે, ખાલી ઇંગ્લિશ હશે એ જ ઇંગ્લિશમાં હશે, બાકી બધું ગુજરાતીમાં હશે. તો આ ધ્યાન રાખવાનું કે અહીંયા આપણે પહેલાં ગુજરાતી કરવાનું છે. પછી છે બીજું છે કે અહીંયા તમને પાર્ટ વાઇઝ અલગ અલગ બધા જુઓ, અહીંયા બધા અલગ અલગ પાર્ટના સોરી આ અલગ અલગ બધા પાર્ટના તમને પાર્ટ પાડેલા છે કે ભાઈ કોઈ એવું છે કે ભાઈ મારે તો પહેલાં
ગુજરાતી કરવું છે. તો જો હું હે ને આ અહીંયા ગુજરાતી ગ્રામર છે ને એના ઉપર ક્લિક કરીશ ને, એટલે જોજો ગુજરાતી ખુલી ગયું. એટલે એવું જરૂરી નથી કે ભાઈ જે પહેલા હોય પહેલા જ કરવું, જેના ઉપર તમારે ક્લિક કરશો એ પહેલા કરવાનું. પણ હા, જેના ઉપર જે ક્લિક કરો એ પતાવી દેજો. એવું છે કે કદાચ તમે ના પતાવો કે ભાઈ મારે એને પહેલાનો આન્સર આપવો છે, પહેલાનો મેં આન્સર આપી દીધો, પછી નેક્સ્ટ કરવાનો. અહીંયા અહીંયા જુઓ અહીંયા લખેલું છે નેક્સ્ટ, એ નેક્સ્ટ કરશો તો તમારો આગળનો ક્વેશ્ચન ખુલશે. ધારો કે આમ નેક્સ્ટ કર્યો તો જુઓ 2 નંબરનો ક્વેશ્ચન ખુલ્યો. પછી આ છે પ્રીવિયસ મતલબ પાછળનો, એટલે ધારો કે તમારે એમ થાય કે જી ભાઈ મારે પહેલા નંબરમાં ચેન્જીસ કરવા છે તો પ્રીવિયસમાં જવાનું. પછી નિનાદનો શાંત થાય છે તો તમારે જવાબ ચેન્જ કરી નાખ્યો. પછી તમારે એવું થાય કે ભાઈ નિનાદનો તો શાંત નહીં થતો અને મારે આનો જવાબ જ નથી આપવો, તો તમારે શું કરવાનું? તો તમારે અહીંયા જો લખેલું છે ક્લિયર રિસ્પોન્સ, મતલબ મારે જવાબ આપવો નથી, તો ક્લિયર રિસ્પોન્સ કરશો એટલે જુઓ જતું રહેશે. પછી બીજી વાત એ છે કે જો હું અહીંયા ક્લિક કરું છું કે ભાઈ શાંત જવાબ આપું છું, તો જો અહીંયા કલર ગ્રીન થઈ જશે અને અહીંયા જો આન્સર હે એ 1 આવી જશે અને નોટ આન્સર 0 આવશે. નોટ આન્સર 4 આવશે, કારણ કે 5 માંથી મેં 1નો આન્સર આપ્યો છે અને 4નો હજી જવાબ આપ્યો નથી. પછી તમને એમ થાય કે ના હજી ભાઈ આનો મેં જવાબ તો આપી દીધો છે, પણ હજી મારે છેલ્લે એકવાર હજી મતલબ ચેક કરવું છે, હજી સુધારા વધારા કરવા છે કદાચ છેલ્લે, તો તમારે શું કરવાનું? બુક માર્ક કરી દેવાનું. જો અહીંયા અહીંયા દેખાય છે બુક માર્કનું જે આ નિશોની છે ને, સોરી જે આ નિશોની છે ને, એના ઉપર ક્લિક કરી દેવાનું. તો જો જેવું જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા કેવો કલર થઈ જશે? બુક માર્ક વાળો ક્વેશ્ચન થઈ જશે, મતલબ કે તમે છેલ્લે હજી આને દેખવા માંગો છો. પછી જો તમે બુક માર્ક ઉપરથી સોરી બુક માર્ક ઉપરથી ભાઈ જો તમે કાઢી નાખશો તો પાછો કલર કેવો થઈ જશે? ગ્રીન કલર થઈ જશે. એટલે આપણે બુક માર્ક નહીં કરવાનો, જેનો જવાબ આવતો હોય પછી એનું સારી રીતે આપીને જ આગળ વધવાનું. કારણ કે આમાં બની શકે છે કે ટાઈમ બી ઘટે, કારણ કે તમે પહેલે ઓનલાઈન ટેસ્ટ કદાચ ઘણા બધા પહેલી વાર આપતા હશે, સો સારી રીતે આપવાનું કે જેથી ગૂંચાળો ના થઈ જાય. પછી જુઓ પાછો ટાઈમે ઘટતો જાય છે, હવે આપણી જોડે 26 મિનિટ ને બાકી 10 જ સેકન્ડ છે. પછી તમને એમ થાય કે ભાઈ ગુજરાતીના ચલો મેં બધા ક્વેશ્ચન આપી દીધા, પછી તમે હવે મારે ભાઈ કોમ્પ્યુટર આપવું છે, તો તમે કોમ્પ્યુટરમાં જતા રહે. કોમ્પ્યુટરમાં મારે એવું છે કે ભાઈ આનો જવાબ તો હે ને મારે છેલ્લે આપવો છે, તો તમે ડાયરેક્ટ આનો બુક માર્ક કરી દેવાનું. શું કરી દેવાનું? બુક માર્ક. એટલે જો કેવું થઈ જશે, રેડ કલર થઈ જશે, આન્સર નથી આપ્યો પણ છેલ્લે હજી હું આપવા માંગુ છું, તો તમે એને બુક માર્ક કરી શકો છો. પછી આમાં શું છે કે તમારે ઈ બી ની કંઈ આમાં જફા છે નહીં, તમે ના આવડતું હોય તો તમારે કંઈ કરવાનું જ નહીં, એના ક્વેશ્ચનને અડવાનું જ નહીં. બાય ચાન્સ કદાચ તમને ચલો આ ક્વેશ્ચન નથી આવડતો, પણ તમે ભૂલથી આના ઉપર ક્લિક કરી દીધું અને તમને એમ થયું કે આના ઉપર તો મારે હાવ કરવું જ નથી, તો મેં પાછું તમને શીખવાડ્યું છે અહીંયા શું છે ક્લિયર રિસ્પોન્સ, તો તમે ક્લિયર રિસ્પોન્સ ઉપર ક્લિક કરશો એટલે બધું જતું રહેશે. પછી એવી જ રીતે તમે જનરલ નોલેજમાં ગયા, પછી જનરલ આ જો અહીંયા પાછું તમને આ બધી ખબર, આ ધારો કે આપણે કોમ્પ્યુટરમાં હતા, પછી તમને એમ થયું કે હવે ભાઈ જનરલ નોલેજમાં જવું છે, તો જો અહીંયા અહીંયા જો જનરલ નોલેજ લખેલું રહ્યું એના ઉપર તમે માઉસથી રાઈટ ક્લિક મારશો એટલે જનરલ નોલેજ ઉપર ક્લિક મારશો તો જનરલ નોલેજના ક્વેશ્ચન ખુલી જશે. પછી તમને એમ થાય કે મારે સીધો 5 નંબરનો ક્વેશ્ચન કરવો છે, તો ડાયરેક્ટ તમે અહીંયા 5 ઉપર ક્લિક કરશો ને તો એ તમે સીધા 5 નંબરના ઉપર જતા રહેશો. તો આ 5 નંબર ઉપર મેં ક્લિક કરી તો જો ક્વેશ્ચન નંબર 5 આવી ગયો. તો હવે આમાં તો શું પ્રેક્ટિસમાં 5 જ ક્વેશ્ચન છે, એ વખતે કદાચ તમારે જનરલ નોલેજ 20 માર્કનું પૂછાવાનું છે તો અહીંયા તમને 20 ઓપ્શન આવેલા હશે. ક્યાં? અહીંયા તમને ટોટલ 20 ઓપ્શન દેખાતા હશે. અહીંયા તો ટેસ્ટ માટે 5 જ છે, એટલે તમને પણ આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે પહેલેથી શરૂ કરવાનું અને જવાબ આપતું જ જવાનું. એવું નથી કે આમાં પેલું શું કે હાથમાં કોમ પેપર હોય તો આપણે એમ જોઈએ અને ફટાફટ કરીએ, કે આમાં થોડુંક જેને કોમ્પ્યુટર ફાવે છે એને તો પ્રોબ્લેમ નહીં પડે, પણ જેને નથી ફાવતું એને બેસ્ટ ઓપ્શન છે કે તમે જે ક્વેશ્ચન આપો છો એનો જવાબ આપતા જ જાઓ. પછી તમારે છેલ્લે કંઈ ચેન્જીસ ચેન્જીસ કરાવો તો બુક માર્ક કરી દેવાનું. એટલે તમારે ધ્યાનમાં રાખવાનું કે ભાઈ કાં તો લા લીલું આવવું જોઈએ, કાં તો આવવું જોઈએ આવું આ બ્લુ કલરનું છે જે, અને એ બ્લુ કલરનું છે એ તમારે છેલ્લે પછી જોઈ લેવાનું. જો એને કન્ફર્મ કરવું હોય તો કરી લેવાનું કે ભાઈ આમાં આ આવે છે કે આ આવે છે. પછી આ તમે આટલા બધાના બધાના ધારો કે આપણે એક એક આનો જવાબ આપી દીધો, પછી મેથ્સનું તમે એ આનો આ જવાબ આપી દીધો, આ બધાના હું જવાબ આપી દઉં છું, આમાં ટાઈમ બગાડતો નથી. પછી ઇંગ્લિશ લેંગ્વેજમાં તમે આનો જવાબ આપી દીધો, આટલું બધું તમે કરી લીધું. પછી તમને એમ થયું કે હવે ભાઈ મારે કેટલા ના કેટલા કેટલા જવાબ આપ્યા અને મારે જોવું હોય તો કે કેટલા બાકી છે, તો તમારે હે ને આના ઉપર જવાનું. કેના ઉપર જવાનું? ડન ઉપર. ડન કરશો એટલે અહીંયા તમને બધું બતાવશે કે ભાઈ તમે ઇંગ્લિશના નોલેજના જે 5 ક્વેશ્ચન હતા ને એમાંથી તમે એક જ અટેમ્પ કર્યો છે, 4 અટેમ્પ કર્યા નથી. પછી જનરલ નોલેજમાંથી 5માંથી 1 અટેમ્પ કર્યો છે, કોમ્પ્યુટર નોલેજમાંથી 5માંથી 1 અટેમ્પ નહીં કર્યો, 5-5 તમારા બાકી છે.
તો તમને એમ થાય કે ભાઈ આ બધું ભાઈ અટેમ્પ્ટ કરવું છે, તો ફરી તમારે ક્યાં જવાનું? ગો ટુ ટેસ્ટ. એટલે ગો ટુ ટેસ્ટ જશો કે ભાઈ મારે કોમ્પ્યુટરનો હજી એક જ ક્વેશ્ચન કરી નાખવો છે, પાંચમાંથી એકે નહીં કર્યો, તો જો એક તો આ કરી નાખીએ, પછી એ તમારે બધા જે જે કરવા હોય કરી નાખવાના. 4 નંબર આ ડાયરેક્ટ હું કહું છું, ભાઈ તમારે પ્રીવિયસ જવું છે. આ તો અત્યારે આપણે કયા નંબર ઉપર છીએ? 4 નંબર ઉપર. જો હવે તમે પ્રીવિયસ બટન દબાવશો તો કયા નંબર ઉપર જશો? 3 નંબર ઉપર. જોયો, આવી ગયા 3 નંબર ઉપર. પછી તમે ડાયરેક્ટ જઈ શકો છો અહીંયાથી. તમારે ધારો કે ડાયરેક્ટ 2 નંબર ઉપર જવું છે, તો ધારો કે આપણે નેક્સ્ટ દબાવશું તો 4 નંબર ઉપર ગયા. પછી ડાયરેક્ટ 2 નંબર ઉપર જવું છે, તો અહીંયા તમે 2 નંબર ઉપર ક્લિક કરશો એટલે સીધા જ 2 નંબર ઉપર જતા રહેશો. આવી ગયા 2 નંબર ઉપર. ઇઝી છે, તમને શરૂઆતમાં પ્રેક્ટિસ પણ કરવા મળશે કદાચ આના ઉપર. તો તમે આનો જવાબ આપી દીધો, સોરી, આનો જવાબ આપી દીધો તમે. પછી હવે તમે જુઓ કે ભાઈ હવે મારે જવું છે, હવે શું કર્યું? તો કે ભાઈ તમે કોમ્પ્યુટરમાં 5માંથી 3 ના આપ્યા છે ને 2 ના આપ્યા નથી. તો આ બધું તમને શું બતાવશે? એક સમરી બતાવશે. તો આ તમારે જોવું હોય વચ્ચે, કદાચ થાય કે ભાઈ મારે 1/2 કલાક થયો, કલાકનો કદાચ ટાઈમ છે અને મારે 40 મિનિટ થઈ અને મારે જોવું છે કે મેં શું શું કર્યું, તો તમારે એકવાર આ જઈ અને સમરી જોઈ લેવાની, તો તમને બધી જ ખબર પડી જશે. આમાં યાદ રાખવાનું કે હે ને, જોઈ લેવાનું કે આપણે આ નોટ અટેમ્પમાં હે ને બહુ ઓછા હોવા જોઈએ. નોટ અટેમ્પનો મતલબ એવો થાય કે હજી સુધી તમે એને અટેમ્પ કર્યા નથી, અને આનો એવો થાય કે તમે જવાબ આપી દીધો છે અને આ ટોટલ ક્વેશ્ચન છે. પછી તમને એમ થાય કે આ બધું કમ્પ્લીટ જ છે, હવે મારે આમાં કંઈ સુધારો વધારો કરવો નથી, તો તમારે શું ક્લિક કરવાનું? આ ફિનિશ રહ્યું એના ઉપર. તમે ફિનિશ ઉપર ક્લિક કરશો એટલે તમને પાછું ફરી લખેલું આવશે કે તમે 7 ક્વેશ્ચનમાંથી હેન ખાલી 30 માંથી ખાલી 7 જ ક્વેશ્ચનનો આન્સર આપ્યો છે. પછી તમે હેન 30 માંથી 23 ક્વેશ્ચનનો આન્સર આપ્યો નથી. પછી તમે 30 માંથી હે ને 2 ક્વેશ્ચનનો બુકમાર્ક કર્યો છે, કે જેનો તમે ક્વેશ્ચનનો જવાબ આપેલો છે પણ તોય તમે બુકમાર્ક કર્યો છે, એટલે કદાચ છેલ્લે તમે જોવા માંગો છો એનું. અને એક છે 30 માંથી તમે 0 ક્વેશ્ચન, એટલે કે મતલબ ટિક માર્ક એ નથી કર્યો ને બુક માર્ક એ નથી કર્યો, એવું છે. 0 ક્વેશ્ચન છે, બુક ટિક માર્ક ના કર્યો હોય પણ આન્સર ના આપ્યો હોય, પણ હજી બુક માર્ક કર્યો હોય તો એવું આપણે કોઈ કર્યું નથી. પછી તમે હવે એમ થાય કે ના ના હજી મારે કંઈક સુધારા કરવા છે, તો ફરી પાછા હજી તમે ગો ટુ ટેસ્ટમાં જઈ શકો છો. અને એમ લાગે કે જો એના ઉપર હું ક્લિક કરીશ ગો ટુ ટેસ્ટ, એટલે શું થશે કે ફરી પાછો ટેસ્ટમાં આવતો રહેશે. હજી જોડે મારી જોડે 20 મિનિટ છે, આજુ અહીંયા ટાઈમ બતાવે છે 20 મિનિટ ને 46 સેકન્ડ, 45 સેકન્ડ છે હજી. તો હવે એમ થાય કે હા ભાઈ હવે ઇંગ્લિશનું આપણે એક જ ટીક કરી નાખીએ, બીજા નંબરનું જ કરીએ, કારણ કે આમાં જો બતાવે છે કે તમે એક જ ટીક કર્યો છે, 2, 3, 4 ને 5 બધા બાકી છે, તો આપણે 2 નંબરના છીએ, 2 નંબરમાં એ ટીક કરી નાખીએ. પછી તમને એમ થાય કે હવે ડન કરવું છે, તો આ બધું ફરી પાછી સમરી ખુલી, ફરી પાછું તમે ફિનિશ કરશો એટલે ફરી પાછું આ બધું ખુલ્યું. અને ફરી પાછું તમે ફિનિશ કરશો ને એટલે હવે તમને ફાઇનલ ફિનિશ પૂછશે. હવે જ્યારે ફાઇનલ પૂછે, હજી જો તમે ગો ટુ ટેસ્ટમાં જવા માંગો તો હજી આના ઉપર ક્લિક કરીને ગો ટુ ટેસ્ટ જઈ શકશો, પણ જો તમે સબમિટ કરી દીધું અહીંયા તો પરી પૂરું, ભલે તમારો અહીંયા ટાઈમ બાકી છે, પણ જો તમે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી નાખશો એટલે તમારો ટેસ્ટ સબમિટ થઈ જશે. પછી તમે એમાં કઈ ચેન્જીસ સુધારા ઉધારા કરી શકશો નહીં. એટલે આ તો તમારે હે ને ટાઈમ પૂરો થાય પછી જ કરવાનું, બાકી આ કરવાનું જ નહીં. પહેલાં તમારે હે ને મને આરામથી પેપર બધું પતાવવાનું. આ તમે હવે મેં આના ઉપર ક્લિક કરી ફાઇનલ સબમિટ ઉપર, થઈ ગયું સબમિટ. હવે હું કંઈ કરી શકું નહીં. હવે જો અહીંયા લખીને આવ્યું પ્લીઝ ક્લોઝ યોર બ્રાઉઝર એન્ડ ટેબ, એટલે અહીંયા જે ચોકડી આપેલી છે, સોરી, આ અહીંયા એક ચોકડી આમ આપેલી હોય ખૂણામાં, એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું બ્રાઉઝર જે બંધ થઈ જશે. પણ આ તમારે કરવાનું રહેતું નથી, એ ટાઈમ ઓટોમેટિક પૂરો થશે તો એ ઓટોમેટિક ક્લોઝ થઈ જશે, કાં તો તમને જે સાહેબ ઇન્સ્ટ્રક્શન આપે એ પ્રમાણે કરવાનું. સો આમાં તમારે થેન્ક યુ વેરી મચ. હજી તમને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. સો થેન્ક યુ વેરી મચ.